આપણી સરકાર આપણે દ્વાર અંતર્ગત 7મા તબક્કાનો ત્રીજો સેવા સેતુ કાર્યક્રમ જસ્કી ખાતે યોજાયો. આપણી સરકાર આપણા દ્વારા અંતર્ગત 7મા તબક્કાનો ત્રીજો સેવા સેતુ કાર્યક્રમ જસ્કી ખાતે છોટાઉદેપુર સંસદ ગીતાબેન રાઠવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં ગુજરાત ભાજપા આદિવાસી મોરચા ઉપાધ્યક્ષ જસુભાઈ ભીલ, જિલ્લા ભાજપા મહામંત્રી ધર્મેન્દ્ર પરમારની, નસવાડી તાલુકા ભાજપા પ્રમુખ ગોપાલસિંહ, જિલ્લા પંચાયત દંડક ચેતન મેવાસી તેમજ સુરેશભાઈ ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી, સરકારી તંત્રના અનેક વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહી 13 ગામના લાભાર્થીઓએ વિવિધ સરકારી યોજનાનો લાભ લઈ નસવાડી તાલુકા સુધી ધક્કા ખાવામાં મુક્તિ મળતા ઘર આંગણે સરકારી યોજનાનો લાભ મળતા લાભાર્થીઓ ખુશ મુદ્રામાં જણાતા હતા. અલ્લારખા પઠાણ, ZSTV, છોટાઉદેપુર. તેના નેતૃત્વવાળી સરકારે 7મા તબક્કાનો સેવા સેતુના કાર્યક્રમને શરૂઆત કરી છે, જેમાં છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જસ્કી ગામે આજે ત્રીજો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં છોટાઉદેપુર મત વિસ્તારના સાંસદ આદરણીય ગીતાબેન રાઠવા, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગોપાલસિંહભાઈ, જિલ્લાના મહામંત્રી DF પરમાર, તાલુકા પંચાયતના પ્રમુખ રાજુભાઈ રાઠવા, સંગઠનના તમામ લોકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. તાલુકા વિકાસ અધિકારી ચૌધરી સાહેબના અથાગ પ્રયત્નોથી આ કાર્યક્રમ થયો હતો અને જેમાં 56 જેટલા વિવિધ વિભાગોના 14 જેટલા વિભાગના અધિકારી અને કર્મચારીની ઉપસ્થિતિમાં 56 જેટલા લાભોની અંદર એમાં 1100 થી 1200 જેટલી અરજીઓ આવી છે અને 1200 અરજીઓ આજે નિકાલ કરવામાં આવી છે. જસુભાઈ ભીલ, ગુજરાત ભાજપ પ્રદેશના ઉપાધ્યક્ષ. આજે નસવાડી તાલુકાના જસ્કી મુકામે 13 ગામોને આવરી લેતો 7મા તબક્કાનો સેવા સેતુનો અહીંયા કાર્યક્રમ થયો. અહીંયા ઘણી મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા. સરકાર શ્રી ખૂબ સારી કામગીરી કરી રહી છે કે જે અમારા આદિવાસી સમાજના ગામડાના લોકોને ઓફિસો સુધી ધક્કા ખાવા પડતા હતા, એ હવે ઘર આંગણે સરકાર અને અધિકારીઓ આવીને જે આ દાખલા માટે કે કોઈ યોજનાના લાભ માટે જે કામ કરી રહી છે, ખરેખર આ ગામડાના લોકો ખૂબ ખૂબ એમને સરકારને અભિનંદન આપે છે. અહીંયા આ કાર્યક્રમમાં અમારા જિલ્લાના મહામંત્રી DF ભાઈ, જસુભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, તાલુકા ભાજપા પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી અને ચૂંટાયેલા જિલ્લા પંચાયતના તાલુકા પંચાયતના સભ્યો અને અધિકારીઓ સૌ સાથે મળીને આ કાર્યક્રમમાં ખૂબ મોટી મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમનો આજે લાભ લેવાના છે અને આવા સેવા સેતુ કાર્યક્રમથી લોકોને ઘણો બધો ફાયદો થવાનો છે, જેથી લોકોમાં આનંદ. નસવાડી તાલુકા પ્રમુખ તેમજ નસવાડી તાલુકાના ભારતીય જનતા પાર્ટીના સદસ્યશ્રીઓ વતી હું નસવાડી તાલુકાની જાહેર જનતા, ભાઈઓ બહેનો, નવયુવાન મિત્રો તેમજ બાળગોપાળ, મેં દિવાળી તેમજ નૂતન વર્ષ નિમિત્તે આપ સૌનું આરોગ્ય તેમજ આવનાર વર્ષ સૌનું શુભ નીવડે એવી તમામ ભાઈઓ બહેનો, નવયુવાન મિત્રોને શુભેચ્છા પાઠવું છું. સમગ્ર ગુજરાતની જનતાને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને સમગ્ર ઉમરગામથી અંબાજી સુધીની આદિવાસી કંઠીમાં નવા વર્ષના તમામ જનતાને શુભેચ્છા પાઠવું છું અને દીપાવલીની પણ શુભેચ્છા પાઠવું છું અને સમગ્ર ગુજરાતની અંદર પ્રગતિ થાય, સમગ્ર ગુજરાતની જનતા શાંતિમય અને સુખમય પ્રાપ્ત કરે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું અને સમગ્ર
જે આખા ગુજરાતની જે જનતા છે એ કોરોના મહામારીમાં ત્રીજી લહેરની અંદર જે લડાઈ લડી રહ્યા છે એ મહામારીમાં એમનો સામનો કરવાનું પરમ કૃપાળુ પરમાત્મા એમને શક્તિ અર્પે એવી શુભેચ્છા સાથે હું સમગ્ર જનતાને દીપાવલી અને નવા વર્ષના શુભકામના પાઠવું છું. જસુભાઈ ભીલ, ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ, આદિવાસી મોરચો. નમસ્કાર મિત્રો, પ્રકાશનો પર્વ દીપાવળી આપ સૌની જીવનમાં અજવાળું લાવે અને ખાસ કરીને તલોદર અને પ્રાંતિજની જનતાને શુભેચ્છા પાઠવવા ઈચ્છું છું. એમની જિંદગીની અંદર યશ કીર્તિ, એમનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભકામના પાઠવું છું.